કચ્છ જિલ્લા પંચાયતની નેતા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસે તેમના ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક પર કોંગ્રેસે પીઢ નેતા આગાખાન સાવલાણીને મેદાને ઉતાર્યા છે, તો ભાજપે આગાખાનનો મુકાબલો કરવા હસમુખભાઈ દેવજીભાઈ પટેલને મેદાને ઉતાર્યા છે. 12 ઓક્ટોબરે મતદાન યોજાવાનું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા દિનકર રૂપારેલના નિધનથી આ બેઠક ખાલી પડી હતી. માતાના મઢના પદયાત્રીઓના ધસારાના કારણે એસટીને પહેલા નોરતા સુધીમાં વધારાની 52 લાખ રૂપિયાની આવક થઈ છે. આજે પણ મોટી આવક થઈ છે, જેના આંકડા મોડી રાત્રે 12 વાગ્યે સ્પષ્ટ થશે. પદયાત્રીઓના ધસારાને પહોંચી વળવા ગત રવિવારથી એસટી તંત્રએ વધારાની 180 બસને સંચાલનમાં મૂકી હતી. દર્શનાર્થીઓના ટ્રાફિકના કારણે 80 લાખ રૂપિયાની વધારાની આવક થાય તેવો એસટી તંત્રને અંદાજ છે. ગત વર્ષે 67 લાખની આવક થઈ હતી. ખાસ રૂટના સંચાલન માટે 350 કર્મચારીઓનો સ્ટાફ ફાળવાયો છે. મહત્તમ ટ્રાફિકને કવર કરવા ભુજથી ખાસ ઇન્ટરસિટી અને ઇન્ટરસ્ટેટ ટ્રીપ શરૂ કરવા પણ આયોજન કર્યું છે, જે અંતર્ગત ભુજ ડેપોમાંથી ખાસ 5 બસ જામનગર, 2 બસ મોરબી અને 2 બસ રાજકોટ દોડાવાઈ હતી, તો માતાના મઢથી ખાસ 2 બસ સીધી જામનગર ગઈ હતી. કચ્છમાંથી નૈઋત્યના ચોમાસાએ વિદાય લઈ લીધી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવે પૂર્વમાંથી પવન વહેતો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે નવેમ્બર ડિસેમ્બરથી ઠંડીનો પ્રારંભ થઈ જશે. હાલ અપર એર સર્ક્યુલેશનના કારણે વાદળછાયું વાતાવરણ છે, જે 21 દિવસમાં જ નોર્મલ થઈ જશે. મોસમ કી વાત કરે તો અભી કચ્છ રીજન સે માનસૂન કા વિડ્રોલ હો ચુકા હૈ, બટ અભી આપ થોડા બહોત ક્લાઉડી જો દેખ રહે હૈ, એક અપર એર સર્ક્યુલેશન અભી એક બના હુઆ હૈ ગુજરાત રીજન કે ઉપર, જો કે 1.5 થી 4.5 કિલોમીટર હાઇટ કા હૈ. અબ સાઉથ વેસ્ટ માનસૂન કે વિડ્રોલ હોને કે બાદ અબ નોર્થ ઇસ્ટ માનસૂન જો હૈ સેટ હોગા નોર્થ ઇસ્ટ રીજન મેં જ્યાદાતર ઓર નીચે સદર્ન એરિયાઝ મેં, ઓર ધીરે ધીરે વિન્ડ કી ડાયરેક્શન જો હૈ ઇસ્ટર્લી હોગી પોસ્ટ માનસૂન સીઝન મેં, ઓર ઉસકે બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કા ભી થોડા અસર રહેગા, જિસકી વજહ સે ધીરે ધીરે સર્દીઓ કી શરૂઆત હોગી નવેમ્બર ઓર દિસંબર મેં. ચોરાઉ મોબાઈલ ફોન, કોમ્પ્યુટર મોનિટર, મેમરી કાર્ડ વગેરે સહિત 18,000ના મુદ્દામાલ સાથે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક સગીર વયના આરોપીની અટકાયત કરી છે. પૂર્વ બાતમીના આધારે પોલીસે ભુજના ભારાપર ગામના બસ સ્ટેન્ડ પરથી એક કિશોરને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આ કિશોરે અન્ય મિત્રો સાથે મળીને ભારાપરની એક મોબાઈલ દુકાનમાં ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારાપરમાં ગત 15મી તારીખે એક મોબાઈલની દુકાનમાં ચોરી થઈ હતી. કિશોર પાસેથી પોલીસે 16 મોબાઈલ ફોન, 1 LCD, 21 મોબાઈલ રિચાર્જ વાઉચર, 10 મેમરી કાર્ડ અને 4 સ્ક્રુડ્રાઈવર વગેરે મુદ્દામાલ કબજે કર્યો છે. કિશોર આ માલ ગાંધીધામ વેચવા જઈ રહ્યો હતો. ગ્રામ પંચાયતના નાણાંની ઉચાપત સહિત વિવિધ કેસમાં સંડોવાયેલા મુંદ્રાની ઝરપરા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ ધનરાજ જખુ સેડાની LCBએ ધરપકડ કરી છે. જો કે આ અંગે સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. ધનરાજ સામેના કેસની તપાસ LCBને સોંપાતા ધરપકડના ભયે ધનરાજ આદિપુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો. ધનરાજ કોંગ્રેસનો પૂર્વ તાલુકા પ્રમુખ પણ રહી ચૂકેલો છે. તેની સામે ઝરપરા ગામે સમાજવાડીની દિવાલ તોડી પાડી અગ્રણીને હત્યાની ધમકી આપવાનો કેસ પણ નોંધાયેલો છે. અને અહીં લઈશું વધુ એક નાનો કોમર્શિયલ બ્રેક.